ચાલો બાળકો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ ચાલો આજે આપણે કયો વિષય શીખવાનો છે સામાન્ય જ્ઞાન કયો વિષય સામાન્ય જ્ઞાન તો બધાએ તમારી બેગમાંથી સામાન્ય જ્ઞાનનું પુસ્તક ખોલવાનું છે ચાલો બધા સામાન્ય જ્ઞાનનું પુસ્તક કાઢી બેગમાંથી આઠ્યુને બધાએ બેગમાંથી સામાન્ય જ્ઞાનનું પુસ્તક એમાં જો આપણે કયું પેજ આવ્યા છે ચોગડે એકડે 41 ચોગડે એકડે 41 નંબરનું પેજ તેમાં જો હવે આપણે 19 નંબરનો પાઠ આવ્યા છે કે ઘરમાં વીજળીથી ચાલતી વસ્તુ તમારે આ પેજ બધાએ ખોલવાનું છે સામાન્ય જ્ઞાનના પુસ્તકમાં 41 નંબરનો પેજ તેમાં તમારે જો આ ચિત્રવાળો પેજ બધાએ ખોલવાનું છે 19 પાઠ 19 નંબર કયો પાઠ આવ્યો આપણે 19 ઘરમાં વીજળીથી વીજળીથી ચાલતી વસ્તુઓ શું શીખવાનું છે આજે આપણે કે ઘરમાં વીજળીથી ચાલતી વસ્તુઓ કે આપણા ઘરમાં કેટલી વસ્તુઓ વીજળીથી ચાલે છે તમને ખબર છે કે આપણા ઘરમાં કઈ કઈ વસ્તુઓ વીજળીથી ચાલે છે ખબર છે ને જુઓ તો તમે ચિત્રમાં જુઓ શું આપેલું છે પેલા તો કે ટીવી આપેલી છે શું આપેલું છે ટીવી આ કયું ચિત્ર છે ટીવીનું છે બીજું ચિત્ર જુઓ કેનું છે ફ્રીજનું ત્રીજું વોશિંગ મશીનનું અને આ પંખાનું કમ્પ્યુટર ઘરઘંટી મિક્સર ટ્યુબલાઇટ ઇસ્ત્રી બ્લબ વિડીયો ગેમ બ્લેન્ડર તો આ બધી વસ્તુઓ કઈ છે કે આ બધી વસ્તુઓ ઇલેક્ટ્રિક વસ્તુઓ કહેવાય શું કહેવાય ઇલેક્ટ્રિક વસ્તુઓ ઇલેક્ટ્રિક વસ્તુઓ સેનાથી ચાલે વીજળી દ્વારા સેનાથી ચાલે છે વીજળી દ્વારા ચાલે તો આપણે પાવર ગયો જાય તો ટીવી ચાલુ થાય છે નથી થતી ને બંધ થઈ જાય છે ને પાવર ગયો જાય તો ટીવી ફ્રીજ તે બધું શું થઈ જાય બંધ પંખા પણ બંધ થઈ જાય પાવર ગયો જાય તો એટલે તે પાવર હોય તો જ ચાલે છે પંખા ફ્રીજ ટીવી મિક્સર બ્લેન્ડર લાઇટ બધું ને પાવર ગયો જાય તો બધું શું થઈ જાય બંધ થઈ જાય છે એટલે બધી વસ્તુઓ સેના દ્વારા ચાલે વીજળી દ્વારા સેના દ્વારા ચાલે વીજળી દ્વારા ઘરમાં પણ જે કઈ ઇલેક્ટ્રિક વસ્તુઓ હોય તે બધી વીજળી દ્વારા ચાલે છે ટીવી છે પેલું ચિત્ર જુઓ તમે પુસ્તકના 41 નંબરના પેજમાં કે ટીવીનું ચિત્ર છે તો ટીવી છે તે સેના દ્વારા ચાલે વીજળીથી ચાલે પાવર ગયો જાય તો ટીવી શું થઈ જાય છે બંધ ટીવી માં આપણે શું જોઈ શકીએ છીએ કે બધા ધાર્મિક પ્રોગ્રામો આવે કોઈ પિક્ચરો આવે નાટકો આવે તમે બધા ટીવીમાં મૂવી કાર્ટૂન્સ જુઓ છો ને તો ટીવી પણ તે ટીવીમાં તે આપણે બધું જોઈ શકીએ છીએ અને તે વીજળીથી ચાલે છે અને ફ્રીજ છે તે પણ વીજળીથી ચાલે છે કેમ કે પાવર ગયો જાય તો ફ્રીજ બંધ થઈ જાય છે અને એમાં વસ્તુઓ છે તે બધી ખરાબ થઈ જાય વીજળી હોય તો ફ્રીજ ચાલે છે અને ફ્રીજમાં જે કંઈ વસ્તુઓ આપણે મૂકીએ છીએ તો પાવર હોય તો જ તેમાં તે વસ્તુઓ ફ્રેશ રહે છે અને સારી રહે છે પાવર ગયો જાય અને ફ્રીજ બંધ થઈ જાય તો તે બધી વસ્તુઓ ખરાબ થઈ જાય છે ફ્રીજ પણ આપણું વીજળીથી ચાલે છે પછી વોશિંગ મશીન તો વોશિંગ મશીન શું કામમાં આવે આપણને કે કપડાં ધોવા માટે શું કામમાં આવે કપડાં ધોવા માટે તમારા ઘરે વોશિંગ મશીન હોય તેમાં મમ્મી કપડાં ધોવે છે ને હા
અને તે પાવર હોય તો જ ચાલે છે પાવર વિયો જાય તો શું થઈ જાય વોશિંગ મશીન ચાલતું નથી અને મમ્મીને કપડાં જાતે ધોવા પડે છે જાતે ધોવે છે ને મમ્મી પાવર વિયો જાય તો કપડાં સરસ તો મશીન પણ વીજળીથી ચાલે છે એના દ્વારા ચાલે વીજળીથી પછી પંખો છે તે સેનાથી ચાલે તમારા ઘરમાં પંખો છે સરસ તો તે સેના દ્વારા ચાલે વીજળી દ્વારા ચાલે છે તમારા ઘરમાં લાઈટ જતી રહે તો પંખો પણ બંધ થઈ જાય છે પછી કમ્પ્યુટર છે તે પણ વીજળી દ્વારા ચાલે છે તે બધા કયા સાધનો કહેવાય ઇલેક્ટ્રિક સાધન કહેવાય તો તે વીજળી હોય તો જ ચાલે ઘરઘંટી શું કામ આવે દઉં દળવા અનાજ દળવા માટે શું કામમાં આવે ઘરઘંટી અનાજ દળવા માટે તો ઘરઘંટી પણ વીજળીથી ચાલે છે પછી મિક્સર છે શું આપેલું છે મિક્સર તે પણ વીજળીથી ચાલે છે મિક્સરમાં આપણે ઘણા મરી મસાલા છે તે બધા ક્રશ કરી શકીએ છીએ અને પીસી શકીએ છીએ તે ટ્યુબલાઇટ તો તમારા ઘરમાં જે ટ્યુબલાઇટ છે તે સેના પર ચાલે વીજળી દ્વારા ચાલે છે સેનાથી ચાલે છે વીજળી દ્વારા પછી ઇસ્ત્રી ઇસ્ત્રી શું કામમાં આવે તો કપડાને ઇસ્ત્રી કપડાની ઘડી હોય તે આપણે ઇસ્ત્રી કરીએ તો તે ભાંગી જાય અને કપડાં છે તે સરસ થઈ જાય નવા હોય તેવા એટલે ઇસ્ત્રી પણ ઇલેક્ટ્રિકથી ચાલે છે બલ્બ બલ્બ છે તે પણ વીજળીથી ચાલે સેનાથી ચાલે વીજળીથી વિડીયો ગેમ બ્લેન્ડર બ્લેન્ડર પણ તે સેનાથી ચાલે વીજળીથી આ બધા સાધનો છે તે ઇલેક્ટ્રિક સાધનો કહેવાય કયા કહેવાય ઇલેક્ટ્રિક સાધનો છે તે બધા વીજળી દ્વારા ચાલે છે સેના દ્વારા ચાલે વીજળી દ્વારા આ બધી વસ્તુઓ આપણા ઘરમાં હોય છે તે બધી જ ઘરમાં બધી જ વસ્તુઓ સેના દ્વારા ચાલે છે વીજળી દ્વારા ચાલે છે પછી જો 20 નંબરનો પાઠ કયું આવ્યું આપણે 20 તેમાં છે ઘરમાં અન્ય ઉપયોગી વસ્તુ હો એટલે આપણે ઘરમાં બીજી કઈ વસ્તુઓ પણ આપણે ઉપયોગમાં લેતા હોય તે બધી વસ્તુ આપણે અહીંયા આપેલી છે ઘરમાં અન્ય ઉપયોગી વસ્તુ આપણે આગળ ઘરમાં રસોડાની વસ્તુ બાથરૂમની વસ્તુ દિવાલ ખંડની વસ્તુ બધી વસ્તુઓ વિશે શીખ્યા અને આજે આપણે વીજળીથી ઘરમાં વીજળીથી ચાલતી વસ્તુઓ પણ વિશે જાણ્યું અને હવે શું આવ્યું છે કે ઘરમાં અન્ય ઉપયોગી વસ્તુઓ એટલે કે આપણે ઘરમાં બીજી કઈ વસ્તુઓનો ઉપયોગ કરતા હોય તે બધી વસ્તુઓ વિશે આપણે જાણવાનું તો તમે ચિત્રમાં જુઓ શું આપેલું છે પેલું ચિત્ર કાતરનું છે કયું છે કાતરનું બધા 42 નંબરનું પેજ ખોલે ને ચિત્રમાં પેજ ઉપર બધા ચિત્ર જુએ તો અહીં શું આપેલું છે કાતર સોયદોરો ચંપલ રેક સુટકેસ તિજોરી મીણબત્તી ટોર્ચ અરીસો તાળું અને ચાવી ઝાડુ સુપડી છત્રી ટિફિન કચરાપેટી સ્ટૂલ અને પગલૂસણ જો બધાએ જોઈ લીધા ને ચિત્ર ચોપડીમાં તો જો આપણે કાતર આપેલી છે તે આપણે શું ઉપયોગમાં લઈએ છીએ કે કાપડ કાપવા માટે કે અન્ય કોઈ પણ વસ્તુ આપણે કાપવી હોય તો સેના દ્વારા કાપીએ કાતર વડે સેના દ્વારા કાતર વડે પછી જો તમને સોયદોરો આપેલો છે સોયદોરો આપેલો છે તો સોયદોરો આપણે શું ઉપયોગમાં લઈએ છીએ તો કોઈ સિલાઈ કરવા માટે અને કપડું ફાટી ગયું હોય કોઈનું કાપડ તો તે સાંધવા માટે આપણે શું કરીએ છીએ સોયદોરો કોઈ શર્ટનું બટન છે અથવા તો કોઈ કપડાની સિલાઈ વહી ગઈ હોય તો તે આપણે શું કરીએ છીએ સોયદોરા વડે સાંધીએ છીએ એટલે આપણે સોયદોરાનો ઉપયોગ શેમાં થાય
કપડાની સિલાઈ કરવા માટે બટન ડાકવા માટે સોય દોરાની જરૂર પડે પછી શું આપેલું છે ચંપલ રેન્ક એટલે આપણે કે બૂટ ચંપલ બધું સ્ટેન્ડ હોય ચંપલનો સ્ટેન્ડ તેના ઉપર આપણે વ્યવસ્થિત રીતે ગોઠવી શકીએ તે ચંપલ બધા આપણે વ્યવસ્થિત લાઈનમાં મૂકી શકીએ આ કેમકે ઘરના આંગણે ચંપલ અવ્યવસ્થિત પડ્યા હોય તો સારું લાગે નહીં ચંપલનું સ્ટેન્ડ હોય ત્યાં તે સ્ટેન્ડમાં આપણે ચંપલ બધાના વ્યવસ્થિત રીતે મૂકી શકીએ તે માટે આપણે ચંપલ રેકનો ઉપયોગ કરીએ છીએ પછી શેનું ચિત્ર છે ચૂપડી સુટકેસનું શેનું છે સુટકેસનું તો સુટકેસ તો કામમાં આવે તમને બધાને ખબર જ છે કે આપણે બહાર ગામ જવું હોય કે કંઈ બહાર ફરવા માટે જવું હોય એક બે ત્રણ દિવસ રોકાવા એ રીતે આપણે બહાર જઈએ તો આપણે સુટકેસમાં શું લઈ જઈએ કપડાં ભરીને લઈ જઈએ છીએ શું લઈ જઈએ છીએ કપડાં ભરીને આપણો સામાન પેક કરવા માટે આપણે શેની જરૂર પડે સુટકેસની પછી શું આપેલું છે તિજોરી શું આપેલું છે તિજોરી તો તિજોરીમાં આપણે કોઈ અન્ય વસ્તુઓ છે આપણા કપડાં છે આપણી બધી જોઈતી વસ્તુઓ ત્યાં આપણે ક્યાં મૂકીએ છીએ તિજોરીમાં મમ્મી તમારી તિજોરી ઘરમાં હોય તેમાં બધી વસ્તુઓ મૂકે છે ને તમારા કપડાં છે બાકી કોઈ બી વસ્તુ હોય તો તે શેમાં મૂકે મમ્મી તિજોરીમાં તો તિજોરી બધી વસ્તુઓ મૂકવા માટે ઉપયોગી છે પછી મીણબત્તી આપેલી છે શું આપેલું છે મીણબત્તી તો મીણબત્તી છે તે આપણે શું આપે છે પ્રકાશ આપે શું આપે પ્રકાશ અંજવાળો આપણે પાવર ઉપયોગ્યો હોય લાઈટ વગેરે હોય ઘરમાં તો આપણે શું કરીએ છીએ મીણબત્તી કરીએ છીએ ને મીણબત્તી તો મીણબત્તી આપણને શું આપે પ્રકાશ આપે અંજવાળો આપે પછી ટોર્ચ આપેલી છે ટોર્ચ ટોર્ચમાં શું થશે લાઈટ થાય શું થાય લાઈટ તો અંધારું હોય ત્યાં આપણે આ ટોર્ચ છે તે હાથમાં લઈને ગમે ત્યાં આપણે લાઈટ કરી શકીએ છીએ એટલે આપણે અંજવાળામાં ચાલી શકીએ ટોર્ચની મદદથી પછી અરીસો આપેલો છે શું આપેલો છે અરીસો તમારા ઘરે બધાને અરીસો હશે જ ને બધા અરીસામાં જોઈને તમે માથું ઓળો છો ને માથું ઓળો છો તૈયાર થાવ છો તો અરીસો શું કામમાં આવે આપણને કે જોવા માટે આપણો ચહેરો જોવા માટે અરીસામાં જોઈ આપણે માથું ઓળી શકીએ અને તૈયાર થઈ શકીએ છીએ પછી શું આપેલું છે તાળું અને ચાવી તો એ તો તમને ખબર જ છે એ તાળો અને ચાવી સેમ ઉપયોગમાં આવે તો આપણે ઘરથી બહાર જઈએ ઘરમાં કોઈ ન હોય તો આપણે ઘરના દરવાજે શું લગાવીને જઈએ છીએ તાળું લગાવીને જઈએ છીએ ને તો એ તાળું છે તે ઘરના દરવાજા ઉપર લગાવવામાં આવે છે પછી ઝાડુ આપેલું છે ઝાડુ તો તમને ખબર જ હશે કે શું કામમાં આવે છે ઝાડુ શું કામમાં આવે ઘરમાં બધેથી કચરો કાઢવા માટે શું ઉપયોગી હોય ઝાડુ ઝાડુ એટલે સાવર હણી આપણે ઝાડુનો ઉપયોગ ઘરમાં કચરો કાઢવા માટે કરીએ છીએ પછી સુપડી તો સુપડી શું કામમાં આવે ઘરમાં બધું સાવરણીથી આપણે કચરું કાઢ્યું હોય તે બધું કચરું એક જગ્યાએ ભેગું કરી આપણે સુપડી દ્વારા ભરીએ છીએ પછી શું છે છત્રી છત્રી તો તમને ખબર જ હશે શું કામમાં આવે છત્રી તો કે વરસાદ આવે ત્યારે આપણે પલ્લી ન જાય એટલે આપણે શું લઈને બહાર નીકળીએ છીએ છત્રી લઈને છત્રીનો ઉપયોગ આપણે કઈ ઋતુમાં કરવાનો હોય ચોમાસાની ઋતુમાં કઈ ઋતુમાં ચોમાસાની ઋતુમાં ત્યારે વરસાદ આવે ને આપણે બહાર જવું હોય તો આપણે પલ્લે નહીં તે માટે આપણે શું લઈને જઈએ છીએ બહાર છત્રી લઈને શું લઈને જઈએ છત્રી લઈને તો વરસાદથી બચવા માટે આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ પછી જો શેનું ચિત્ર છે ટિફિનનું શેનું છે ટિફિનનું તો આપણે ટિફિન કોઈ આપણે દવાખાને હોય અથવા તો આપણે કોઈ તમારા પપ્પા ઘરેથી ટિફિન લઈને જાય છે ને તો તેમાં શું ભરવાનું હોય ટિફિનમાં જમવાની વસ્તુ શું જમવાની વસ્તુ શાક રોટલી દાળ ભાત તે તમારા પપ્પાને જમવાની વસ્તુઓ લઈ જવા માટે શું ઉપયોગી છે ટિફિન તો ટિફિનમાં આપણે જમવાની વસ્તુઓ ભરી શકાય છે પછી શું આપેલું છે કચરાપેટી તો કચરાપેટી શું ઉપયોગી આવે તો કે બધું કચરું નાખવા આપણે કચરું નાખવા માટે શું જોઈએ કચરાપેટી
બધું કચરું આપણે લઈ ને ક્યાં નાખીએ છે કચરા પેટીની અંદર એટલે કચરા પેટી છે તે કચરું ભરવા માટે ઉપયોગી છે પછી આપેલું છે સ્ટૂલ તો સ્ટૂલ છે તે શું ઉપયોગી છે આપણે ગમે ત્યાં વસ્તુ ઊંચી મૂકેલી હોય તે આપણે આંબી ન શકીએ તો આપણે સેના પર ચડીને લઈ શકીએ સ્ટૂલ ઉપર ચડીને આપણે તે વસ્તુઓ આંબી શકીએ છીએ એટલે સ્ટૂલ પણ આપણે ઉપયોગી બને છે પછી પગલું છણિયું આપ્યું છે શું આપ્યું છે પગલું છણિયું તો આપણે પગલું છણિયું તમને ખબર જ હશે કે ઘરમાં ટોયલેટ છે બાથરૂમ છે ચોકડી છે તે બાબતે શું આગળ રાખવામાં આવે છે ઘરના આંગણે દરવાજે પગલું છણિયું રાખવામાં આવે છે કે તમે બહારથી આવો બાથરૂમમાંથી બહાર આવો તો તમે ત્યાં પગ લૂછીને અંદર જાઓ તેથી તમારું ઘર ગંદુ ન થાય એટલે પગ લૂછવા માટે આપણે પગ લૂછણિયાની જરૂર પડે છે તો આપણે ઘરમાં આ બધી વસ્તુઓ છે તે અન્ય વસ્તુઓ છે તે આપણે ઉપયોગી છે ઘરમાં આપણે જેટલા ચિત્ર આપેલા છે તે બધી વસ્તુઓ આપણે ઉપયોગી બને છે આ બધી અન્ય ઉપયોગી વસ્તુઓ છે આપણે પછી જો તમને એના પાછળનું પેજ 44 નંબરનું પેજ જો બધા કાઢ્યું બધા એ 44 નંબરનું પેજ જો તેમાં આપેલું છે કે વીજળીથી ચાલતી વસ્તુઓ પર ખરું કરો શું આપેલું છે વીજળીથી આપેલ વીજળીથી ચાલતી વસ્તુઓ છે તેના ઉપર તમારે ખરાની નિશાની કરવાની છે તો તમને તો ખબર જ હશે કે વીજળીથી કઈ કઈ વસ્તુઓ ચાલે છે આપણે આગળ જોયું ને કઈ કઈ વસ્તુઓ ચાલે વીજળીથી જુઓ હું અહીંયા લખું છું કે વીજળીથી ચાલતી વસ્તુઓ પર ખરું વસ્તુઓ પર ખરાની નિશાની કરો તો કઈ કઈ વસ્તુઓ વીજળીથી ચાલે તો પહેલું ચિત્ર કયું છે પંખો કયું છે પંખો પછી શું આપેલું છે ઇસ્ત્રી શું આપેલું છે ઇસ્ત્રી એ ત્રીજું ચિત્ર કયું છે તાળો અને ચાવી તાળું ચાવી આપેલી છે તો કઈ વસ્તુઓ વીજળીથી ચાલે તો પંખાનું ચિત્ર છે ત્યાં ગોળ આપેલું છે તેમાં તમારે ખરાની નિશાની કરવાની અને જે ઇસ્ત્રીનું ચિત્ર આપેલું છે ત્યાં ગોળ આપેલું છે તેમાં તમારે ખરાની નિશાની કરવાની કે પંખો અને ઇસ્ત્રી છે તે બંને વસ્તુઓ સેના દ્વારા ચાલે છે વીજળી દ્વારા સેના દ્વારા ચાલે વીજળી દ્વારા ચલો થઈ ગયું બધાને કરો ચાલો બધાને થઈ ગયું ને વીજળીથી ચાલતી વસ્તુ ઉપર ખરાની નિશાની ચલો હવે એની નીચે શું આપેલું છે કે દિવાન ખંડની વસ્તુઓ પર ખરું કરો કે આપણે દિવાન ખંડની વસ્તુ કઈ કઈ છે તે ચિત્ર પર તમારે ખરું કરવાનું છે તો જો પહેલું ચિત્ર તમને કયું આપેલું છે ખુરશી શું આપેલું છે ખુરશી બીજું શું આપેલું છે ઘડિયાળ શું આપેલું છે તો કે ઘડિયાળ પછી ત્રીજું ચિત્ર કયું છે ગેસ કયું છે ગેસ તો ત્રણેય ચિત્રમાંથી આપણે દિવાનખંડમાં કઈ કઈ વસ્તુઓ રાખીએ છીએ તમે દિવાનખંડમાં ગેસ રાખો છો નહીં નહીં તો તેમાંથી કઈ વસ્તુઓ પર ખરું કયા ચિત્ર પર ખરું કરવાનું આપણે કે આપણા દિવાનખંડની અંદર ખુરશી હોય છે તો ખુરશીના ચિત્ર પર ખરું કરો પછી દિવાનખંડમાં આપણે ઘડિયાળ પણ લગાવેલી હોય છે ને છેને તમારા દિવાનખંડમાં ઘડિયાળ બધાને તો તે ચિત્ર પર ખરું કરો કર્યું બધાએ ચાલો જો તેની નીચે શું આપેલું છે કે સુટકેસ પર ખરું કરો તો તમને ત્રણ ચિત્ર આપેલા છે સુટકેસ છે નાઇટ લેમ્પ છે અને છત્રી છે શું છે છત્રી તો આ
આપણે સેના પર ફરું કરવાનું છે કયા ચિત્ર પર આપણે ઉપર આપેલું છે કે સુટકેસ પર ફરું કરો તો આપણે જે સુટકેસ નું ચિત્ર આપેલું છે તેના ઉપર આપણે શું કરવાનું છે ખરું પહેલું ચિત્ર જુઓ તમારું સુટકેસ નું છે કયું છે કયું ચિત્ર આપેલું છે પહેલું પહેલું ચિત્ર છે સુટકેસ કયું છે પહેલું સુટકેસ બીજું છે નાઇટ લેમ્પ અને ત્રીજું છે છત્રી તો આપણે સુટકેસના ચિત્ર પર ખરું કરવાનું છે તો પહેલું ચિત્ર આપણું કયું છે સુટકેસનું તો ત્યાં બધા સુટકેસના ચિત્ર પર તમને ગોળ આપેલું છે તેમાં ખરું કરો ફર્યું બધાએ ચાલો બધાને સુટકેસના ચિત્ર પર ફરું થઈ ગયું ને તો હવે એની નીચે જો કે નાહવાના સાબુ પર ફરું કરો તો તમને ત્રણ ચિત્ર આપેલા છે કપડાં ધોવાનો સાબુ નાહવાનો સાબુ અને કપડાં ધોવાનું બ્રશ તો તેમાંથી જે નાહવાનો સાબુ હોય તેના પર તમારે ખરું કરવાનું છે નાહવાના સાબુ પર ખરો કરો જો તો પહેલું કયું ચિત્ર છે તમારું કપડાં ધોવાનો કપડાં ધોવાનો સાબુ છે તેની બધાને એ ચિત્રમાં કપડાં ધોવાનો સાબુ પછી બીજો છે નહવાનો સાબુ કયો છે નહવાનો સાબુ ત્રીજું ચિત્ર કયું આપેલું છે તમને કપડાં ધોવાનું બ્રશ કયું છે કપડાં ધોવાનું બ્રશ તો આ ત્રણેય ચિત્રમાંથી આપણો નાહવાનો સાબુ કયો છે વચ્ચે આપેલું છે ને નાહવાનો સાબુ વ્હાઇટ વ્હાઇટ સાબુ છે તે કયો છે આપણે નાહવાનો સાબુ છે તો તે ચિત્રમાં તમને ગોળ આપેલું છે ચિત્રની નીચે એમાં તમારે ખરાની નિશાની કરવાની છે ચલો કરી બતાએ આજે આપણે શું શું શીખ્યા તો ઘરમાં વીજળીથી ચાલતી વસ્તુઓ હવે તો તમને ખ્યાલ આવી ગયો છે કે આપણે ઘરમાં જે કઈ ઇલેક્ટ્રિક વસ્તુઓ હોય પંખો છે ટ્યુબલાઇટ છે લેમ્પ છે ફ્રીજ છે ટીવી છે કપડાં ધોવાનું મશીન છે વોશિંગ મશીન ઘરઘંટી તે બધી કઈ કઈ વસ્તુઓ છે ઇલેક્ટ્રિક વસ્તુઓ છે તો એ બધી ઇલેક્ટ્રિક વસ્તુઓ શેના દ્વારા ચાલે વીજળી દ્વારા અને બીજું આપણે ઘરમાં અન્ય ઉપયોગી વસ્તુઓ વિશે શીખ્યા કે કાતર સુઈ દોરો તાળુ સાગી ઝાડુ ચંપલ રેક સુટકેસ તે બધું આપણે